આ મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત રીતે કાર્ય કરે છે મહાકાલી મંદિર ખાતે મરેલ સામાન્ય સભાની બેઠકમાં સાબરકાંઠા જિલ્લા સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ મધુકરભાઈ ઉપસ્થિતિ રહી હતી જેમનું પ્રાંતિજ મંડળના પ્રમુખ સી કે પટેલે ઓઢાડીને સ્વાગત કર્યું હતું મંચસ્થ મહેમાનોનું પણ મંડળ વતીથી સ્વાગત કરવામાં આવ્યું હતું મંડળના મંત્રી ધનજીભાઈ પટેલ ઉપસ્થિત તમામ મહેમાનો તેમજ મંડળના સભ્યોને આવકાર્યા હતા પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળની રચનામાં જેમનું મહત્વનું યોગદાન છે તેવા શર્મિષ્ઠાબેન ખમાર કેનેડા ગયેલ હોય તેમની ખોટ વર્તાતી હતી પરંતુ તેમણે ટેલિફોનિક સંદેશા દ્વારા શુભકામનાઓ પાઠવી હતી પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળમાં દરેક સમાજ અને કોમના વડીલો જોડાયા છે અને દરેક પ્રવૃત્તિઓમાં તેઓ સહભાગી બને છે આ મંડળના ટ્રસ્ટીઓ દ્વારા કલ્યાણ નિધિ યોજના પણ કાર્યરત છે આ યોજનામાં સમાવિષ્ટ સભ્યો પૈકી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો મંડળ દ્વારા મૃતકના પરિવારજનોને રૂપિયા અગિયાર હજાર મદદ સ્વરૂપે આપવામાં આવે છે કોરોના કાળમાં આ મંડળના સભ્યો અને ટ્રસ્ટીઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જેની ચોમેર પ્રશંસા રહી છે આજથી સામાન્ય સભામાં નવા સભ્યો જોડાતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ મંડળમાં જોડાયેલા પંચ્યાસી વર્ષથી ઉપરના ઉંમરના તમામે સભ્યોનું સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું કોરોનામાં મૃત્યુ પામેલા સભ્યોને મૌન પારીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે મંડળના સભ્ય ચંદ્રિકાબેન ભાવસારનો જન્મદિવસ હોય તેમને શુભકામનાઓ પાઠવી હતી તેમના પરિવારજનોએ કેક કાપીને સૌનું મોં મીઠું કરાવ્યું હતું મંડળના કારોબારી સભ્યો જયાબેન સોની મનુભાઈ પટેલ મુકુંદભાઈ કસબાતી અરવિંદભાઈ રાવલ તથા અન્ય સભ્યોએ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું સભાના અધ્યક્ષ તરીકે બિરાજેલા મધુકરભાઈ ખમારે તેમની આગવી શૈલીમાં વક્તવ્ય રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા મંત્રી ધનજીભાઈ પટેલે આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું ઝીલરાવલ ટીવી પ્રાંતિજ